નમસ્કાર, સ્વાગત છે આપનું સીએન 24 ન્યૂઝ સાથે. હું છું પંકજ. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની તોફાની એન્ટ્રી, અનેક વિસ્તારોમાં વૃક્ષો થયા ધરાશાયી. સુરત અને ભરૂચ જિલ્લામાં સીઆઈડીના દરોડા, નકલી પેપ્સીની ફેક્ટરી ઝડપાઈ. ઈવીએમ વિવાદ પર ચૂંટણી પંચ લાલધૂમ, વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યો, છાપ ખરાબ કરવાની કોશિશ. રાહુલ ગાંધી કર્ણાટકની મુલાકાતે, કોંગ્રેસ અધિકારીઓ સાથે કરશે મુલાકાત. સમાચાર જોઈએ વિગતવાર. ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના સંગઠન હિન્દુ યુવા વાહિનીના પ્રદેશ સંયોજક અશ્વિન સિસોદિયા દ્વારા અર્જુન મિશ્રાનો ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. નવનિયુક્ત અર્જુન મિશ્રાએ જણાવ્યું હતું કે હું હંમેશાથી સામાજિક કાર્યોને મહત્વ આપું છું અને આ મોટી જવાબદારી મળવાથી મને નવા લોકો સુધી આ સંગઠનનો વ્યાપ વધારવાની તક મળી છે. હું પ્રજાહિતમાં કામ કરવા માટે કટિબદ્ધ છું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પ્રદેશની જવાબદારી આટલી નાની ઉંમરે મળવું એ મારા માટે સન્માનનીય વાત છે અને આ જવાબદારી મને મારા પહેલાની કામગીરી જોઈને આપવામાં આવે છે, માટે હું નિસ્વાર્થ ભાવે કામગીરી કરીશ અને સતત સંગઠનનો વ્યાપ વધારી લોકોની સેવા માટે કામ કરતો રહીશ. હું સામાજિક સેવાની કામગીરીમાં સૌના આશીર્વાદ અને સહકારની અપેક્ષા રાખું છું. મને આપકો પહેલે બતાયા, હિન્દુ યુવા વાહિની વિશ્વ હિન્દુ પરિષદ યા બજરંગ દળ સે અલગ નહીં હૈ. મેં માનતા હું, મેરા માનના હૈ કે જો કમિયાં ઇન લોગો કે રહેને કે બાવજૂદ, મેં આપકો પહેલે ક્લિયર કિયા, ઇન લોગો કે રહેને કે બાવજૂદ જો કમિયાં સમાજ મેં હમારે હમકો દિખ રહી હૈ, તો એસા ભી હો સકતા હૈ કે હમ લોગ વિશ્વ હિન્દુ પરિષદ યા બજરંગ દળ કો એક એડિશનલ પાવર ઉનકો દેને જા રહે હૈ યા ઉનકે સાથ ખડે હો રહે હૈ, ઉનસે અલગ નહીં હૈ. સમય કે સાથ હર ચીજ મેં પરાવર્તન હોના ચાહિયે. આપ જિન સમય કી જિન કાલખંડ કી બાત કર રહે હૈ, જહાં યહાં પર જિન એક તો સક્રિય સંસ્થાઓ કા જબ પ્રાદુર્ભાવ હુઆ, તો મુઝે લગતા હૈ કે ઉસ સમય 3.5 થી 4 કરોડ હમારી આબાદી હુઆ કરતી થી, ઓર આજ વો આબાદી હમારી બઢ કરકે 6.5 થી 7 કરોડ હૈ, તો ક્યા હમારી ઉસ પાવર મેં યા હમારી ઉસ વિચારધારા મેં ઉન્નતિ યા બઢોતરી નહીં હોની ચાહિયે. ઇસલિયે હમને, મેને આપકો પહેલે ક્લિયર કર દિયા કે ઉન તાકતો કો એક એડિશનલ પાવર, એક બલ પૂરા કરને કે લિયે હમ લોગોને અપને ઇસ સંગઠન કો લા કરકે યહાં ખડા કિયા. આપકા સવાલ બહોત જાયઝ હૈ કે પાટીદાર આંદોલન યા ઠાકોર સમાજ કા આંદોલન યા કુછ ભી આંદોલન, હમ ઉસકો હિન્દુત્વ સે તો અલગ નહીં કર સકતે ના. પાટીદાર હિન્દુત્વ હિન્દુત્વ મેં આતે હૈ, ઠાકોર હિન્દુત્વ મેં આતે હૈ. કુછ લોગો કી રાજનીતિ કે લિયે હમ હજારો લાખો યુવાનો કો ગેર માર્ગ પર નહીં જાને દેંગે. હમ ઉસકો સમજાયેંગે, બેઠા કે બાતચીત કરેંગે, બાતચીત કે જરિયે સે ઉનકો બતાયેંગે કે હમ પહેલે હિન્દુ હૈ, આપ અપના આરક્ષણ કા માંગ રખિયે સરકાર કે સામને, વો આપકા અધિકાર હૈ, વો બિલકુલ કરિયે. હમ ઉસકે લિયે બિલકુલ, ઓર 2017 સે પહેલે હમ કોઈ ટ્રબલ શૂટર બન કે નહીં આયે. હમ જૈસે બતા ચુકે હૈ કે 3 સાલ સે હમ લોગ હૈ. આજ કા પ્રેસ કોન્ફરન્સ ઇસલિયે હૈ કે મુઝે સંગઠન મંત્રી કી જો જિમ્મેદારી દી ગઈ હૈ ઉસસે હમ લોગ આજ સે એક ફેઝ ચાલુ કરે, જો 6 લાખ મેમ્બર 7 લાખ મેમ્બર તક હમ પહોંચેંગે. 6 મહિને તક એક ટાર્ગેટ લેકે હમ લોગો તક પહોંચેંગે ઓર હિન્દુત્વ કી પ્રચાર પ્રસાર કા જો હમને જિમ્મા ઉઠાયા વો હમ આપ લોગો કે સમક્ષ રખ રહે હૈ, નહીં કે કોઈ પર્ટિક્યુલર સમાજ કા. બ્યુરો રિપોર્ટ, સીએન 24 ન્યૂઝ. ગોગંબા તાલુકાના ચેલાવાડા મંદિરે દર્શનાર્થે આવેલા 4 યુવાનો નદીમાં ડૂબ્યા હતા, જેમાં એકનો બચાવ થયો હતો અને બ્રેના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે પાણીમાં ડૂબેલા એક લાપતા યુવાનની તંત્ર દ્વારા શોધખોળ તેજ કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના ચેલાવાડ તળાવમાં નહાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના વાઘોડિયા સ્થિત આવેલ ભાથીજી નગરના 10 જેટલા યુવાનો ચેલાવાડા મંદિરે દર્શન માટે આવ્યા હતા, જે બાદ 4 યુવાન નજીકમાં આવેલ તળાવમાં નહાવા પડ્યા હતા. દરમિયાન 3 યુવાનો તળાવના ઊંડા પાણીમાં ડૂબ્યા હતા, જ્યારે 1 યુવાનનો આ બાદ બચાવ થયો હતો, જેના લીધે સ્થાનિક પોલીસ સહિત તરવૈયાની ટીમ દોડી આવી હતી અને 3 કલાકની ભારે જહેમત બાદ 2 યુવાનોના મૃતદેહ બહાર મળી આવ્યા હતા, જ્યારે લાપતા 1 યુવાનની શોધખોળ તેજ કરવામાં આવી હતી. ભગત હનીફ, સીએન 24 ન્યૂઝ, ગોધરા.
प्रेस इन्फॉर्मेशन ब्यूरो भारत सरकार द्वारा नवी दिल्ली थी वीजळी कोलसा अने ऊर्जा तथा खाण मंत्रालय ने 3 वर्षनी सिद्धिओनी चर्चा करवामां आवी हती अने आने साथे ज 2022 सुधीमां दरेक गाममां वीजळी उपलब्ध रहे तेवी वात पण करवामां आवी हती। રાષ્ટ્રના વિકાસ માટે 24 કલાક વ્યાજબી ભાવે અને સ્વચ્છ વીજળીના લક્ષ્યાંકને પાર કરવા અને કુદરતી સંસાધનો અસરકારક રીતે વપરાશથી ઉજ્જવલ ભારત મહત્વપૂર્ણ પાયો છે, જેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન સાકાર થઈ શકે છે તેવી વાત કરી હતી। उत्तर प्रदेश के पावर क्राउड 24/7 के लक्ष्यों को पूरी विस्तार से पूरे विभाग ने रिव्यू किया था। उसके बाद मुख्यमंत्री जी को जब रिपोर्ट गई तो उन्होंने कहा, मैं खुद भी समझना चाहूंगा कि मुझे इस सरकार को क्या क्या करना है, केंद्र की कौन कौन सी योजना। ઉત્તર પ્રદેશની વીજળી પર ચર્ચા કરતા ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે ત્યાંના સીએમ સાથે મીટિંગનો દોર ચાલી રહ્યો છે, વહેલામાં વહેલા ત્યાં પણ ઉર્જા પૂરી પાડવાની ખાતરી આપી હતી। गुजरात में क्या जनरेशन है वो भी मैं याद कर ही नहीं कर रहा हूँ। आपको चाहिए तो जैसे पार्लियामेंट में कहते हैं लिखित जवाब दे दूंगा, लेकिन आप गुजरात के हो, आपने तो स्वाद लिया है 24/7 बिजली का इतने वर्षों से। हम तो आपका एग्जाम्पल पूरे देश में फॉलो कर रहे हैं। द गुजरात मॉडल ऑफ पावर सेक्टर रिफॉर्म इज व्हाट आई एम फॉलोइंग इन द कंट्री टू आउटस्टैंडिंग रिजल्ट्स। फीडर सेपरेशन जो आपने शुरू किया था वो पूरा देश उसका लाभ ले रहा है। जिस प्रकार से आपने बिजली चोरी के ऊपर कठोर कदम उठाए थे, आज उत्तर प्रदेश और बाकी राज्य भी उस एग्जाम्पल। तो आ साथ ज गुजरातनी प्रशंसाना अनेक उदाहरण वीडियो कॉन्फरन्सना माध्यमथी जणाव्या हता। कैमरामैन हेमंत गायकवाड़ साथे पार्थ शाह, CN24 न्यूज, अहमदाबाद। સમાચારોમાં આગળ વાત કરીએ તો દેવગઢ બારિયાના જાંબિયા આંબા ઘોડા ગામની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે દુષ્કર્મ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના જાંબિયા આંબા ઘોડા નામની સગીરાને ગામના જ રાહુલ રણછોડ પટેલ તેમજ વિનોદ ભૂપત પટેલ આ બંને નરાધમો સગીરાને લગ્નમાંથી ખેંચી લઈ જઈ જાંબિયા ગામની પ્રાથમિક શાળાના ધાબા પર લઈ જઈ સગીરાને માર મારી રાહુલ રણછોડ પટેલ સગીરા પણ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાથી સગીરાએ આ અંગેની વાત તેના માતા પિતાને કરતા સગીરાને દેવગઢ બારિયાના સરકારી દવાખાનામાં સારવાર અર્થે ખસેડાઈ હતી અને સગીરાએ રાહુલ રણછોડ પટેલ તેમજ વિનોદ ભૂપત પટેલ આ બંને નરાધમો સામે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જોકે દુષ્કર્મ આચર્યા બાદ આ બંને નરાધમો ભાગી છૂટ્યા હતા અને પોલીસના સકંજામાંથી ભાગતા ફરતા હતા, પરંતુ આખરે 20 દિવસ બાદ પોલીસે આ બંને નરાધમોને દબોજી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલમાં ધકેલી દીધા છે। ગઈ તારીખ 20/5 રોજ રાત્રિના સમયે જાંબિયા ગામમાં લગ્ન પ્રસંગ હતો। એ લગ્ન પ્રસંગમાં આ એક સગીર ભાઈની છોકરી હતી, એને જાંબિયા ગામનો રાહુલ નામનો છોકરો તથા બીજો એક સગીર ભાઈનો છોકરો લગ્નમાંથી ઉપાડી જઈ નજીકમાં આવેલી પ્રાથમિક શાળાના ધાબા ઉપર લઈ જઈ આ રાહુલે આ સગીર ભાઈની છોકરી ઉપર દુષ્કર્મ કરે, જે અંગેનો ગુનો બારિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો અને તેની તપાસ અમે કરતા હતા। ઉવેશ શેખ, CN24 ન્યૂઝ, પંચમહાલ। ધોરાજીમાં દલિતો પર થઈ રહેલા અત્યાચારને લઈને કોંગ્રેસ સમિતિ સામે આવે છે। મહિલા ઉપર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। ધોરાજીમાં કોંગ્રેસ સમિતિ દ્વારા દલિતો પર અને મહિલા ઉપર થઈ રહેલા અત્યાચારને લઈને કોંગ્રેસના સમિતિ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ ઉપપ્રમુખ કાંતિભાઈ સુંદરવા, રાજુભાઈ કોટડીયા અને દલિત અગ્રણી તથા મહિલાઓને સાથે રાખીને ડેપ્યુટી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું।
ગુજરાતમાં ભાજપ શાસનમાં દલિતો અને મહિલાઓ ઉપર બનતા અત્યાચારના વિરોધ કરી દલિત અને મહિલાઓની સુરક્ષા માટે માંગ કરવામાં આવી હતી. આજે ધોરાજી કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ભાજપ શાસનની અંદર દલિતો ઉપર જે અત્યાચારોના બનાવો બનવા પામેલ છે, મહિલા વર્ગ ઉપર જે દુષ્કર્મના અને અત્યાચારના બનાવો વધવા પામેલ છે, છતાં પણ ભાજપ સરકાર આ બનાવો અટકાવવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયેલ હોય તેના વિરોધ રૂપે આજે અમે કોંગ્રેસ દ્વારા રાજ્યપાલ મહોદયને સંબોધીને નાયબ કલેક્ટરશ્રીને આગન પત્ર આપ. અલ્પેશ ત્રિવેદી, CN24 ન્યૂઝ, ધોરાજી. યુપીના સીએમ યોગી આદિત્યનાથ દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ખેડૂતો અને યોગ દિવસને લઈને ચર્ચા કરવામાં આવી હતી. યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીના નિવાસ સ્થાન ખાતે થયેલી આ મુલાકાતમાં યોગી આદિત્યનાથે યોગ દિવસની તૈયારી પર માહિતી આપી હતી. યુપીના મુખ્યપ્રધાન યોગીએ પીએમ મોદી સાથે ખેડૂતોના પ્રશ્નોને લઈને ચર્ચા કરી હતી. બંને વચ્ચે અંદાજે એક કલાક સુધી બેઠક થઈ હતી. પીએમ મોદી આ વર્ષે 21 જૂને યોગ દિવસ પર યુપીના લખનૌમાં છે, તેમજ મોદી અને યોગી સાથે યોગ કરવાના છે. મહત્વનું છે કે યોગી આદિત્યનાથની આગેવાનીમાં યોગ દિવસની ઉજવણીની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે, જેના અંગે મોદીને માહિતગાર કરવામાં આવ્યા હતા. પીએમ મોદી 20 અને 21 જૂને લખનૌમાં છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની તુફાની એન્ટ્રીના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયીની ઘટના સામે આવી છે. ડેરોલ પાસે વૃક્ષો ધરાશાયીની ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું હતું અને કેટલાક મકાનોને ભારે નુકસાન થવા પામ્યું હતું. પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની તબક્કાવાર ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની પધરામણી થવા પામી છે. કાલોલ તાલુકાના ડેરોલ ગામે ભારે પવન સાથે વરસેલા વરસાદના લીધે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયીની ઘટના બનવા પામી છે. તુફાની વાવાઝોડા સાથે ફૂંકાયેલા પવનના કારણે કેટલાક વિસ્તારોમાં જોખમી વૃક્ષો મકાનો ઉપર પડતા મોટા પાયે નુકસાન થયાનું સામે આવ્યું છે. આ તરફ ડેરોલ રેલવે સ્ટેશન વિસ્તારમાં વૃક્ષો નીચે દટાઈ જતા મહિલાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ બાઇક લઈ પસાર થતા દંપતી ભારે પવનથી બચવા માટે વૃક્ષ નીચે આશ્રય લીધો હતો, જે દરમિયાન અચાનક વૃક્ષો ધરાશાયી થતા દંપતિ ઝાડ નીચે દટાયા હતા, જે દરમિયાન મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે કાલોલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદના નરોડા વિસ્તારમાં છાયાબેન અને તેમના પતિ અશોકભાઈ પટેલ યાત્રાધામ પાવાગઢ ખાતેથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન આ ઘટના બની હતી. ભગત હનીફ, CN24 ન્યૂઝ, ગોધરા. સમાચારોમાં આગળ વાત કરીશું કોટડા સાંગાડીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વિશે, પરંતુ એક વિરામ બાદ. કહી પકડે હૈ બાબીજી, બડે પ્યારે લગતે હૈ દયાના ગરબા અને જેઠાલાલની બબીતા, કપિલ શર્માની કોમેડી અને સિદ્ધુની હસી, સલમાનની અદા, તો આમ આદમી અને સેલિબ્રિટીની તુત્તુ મેમે, છોટા ભીમ, ચુટકી અને રાજુની ફ્રેન્ડશિપ, રોતડું નોબિતા અને ડોરેમોનના ગેજેટ, નોટી સિંચન અને મોટુના સમોસા, આ બધું જોઈશું. જરા મુસ્કુરા દો, ઓનલી ઓન CN24 ન્યૂઝ પર. ભાવનગરના ગાંઠિયા ને સુરતનો લોચો, ચાલો ખાવા માટે બહુ ના સોચો. બરડાનો ચીવડો ને નડિયાદનું ભૂસું, ભેલપુરી પછી જ હવે પાણી પીશું. ગુજરાતની ગલીઓમાં ગુંજતો મજાનો ટેસ્ટ, સાઉથ ઇન્ડિયન, ગુજરાતી, મેક્સિકન, પંજાબી, ચાઇનીઝ ડિશિસ નો યમ્મી ટેસ્ટ. વાવ, ટેસ્ટ માં બેસ્ટ. માણો મારી સાથે ઓન્લી ઓન CN24 ન્યૂઝ પર. આગળ વાત કરીએ તો કોટડા સાંગાણીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી અને વીજળીના ચમકારા થયા હતા અને વરસાદ આવતા લોકોમાં આનંદની લહેર જોવા મળી હતી.
રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં ક્યાંક ઝાપટા તો ક્યાંક વધારે વરસાદ પડ્યો હતો, ત્યારે રાજકોટના કોટડા સાંગાડીમાં ગઈકાલના સાંજના 8 વાગ્યાના અરસામાં જોરદાર વાવાઝોડા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. કોટડા સાંગાડી સહિત રામોદ, આડંદપરા, રાજપરા, રાજગઢ, નારણકા, ભાડુઈ, સોળિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા. વાવાઝોડાના કારણે વીજળી પડગુલ થઈ ગઈ હતી. વરસાદ પડવાથી નાના મોટા જળાશયોમાં પાણીની આવક થઈ છે. કોટડા સાંગાણીથી રાજપરા જવાના માર્ગ પર 2 થી વધુ વૃક્ષો વાવાઝોડાના કારણે ધરાશાયી થઈ ગયા હતા અને સાથે જ PGVCL તંત્રની નબળી કામગીરી પ્રગટ થઈ હતી. કોટડા સાંગાણી નજીકના ખારા અને ભાડુઈ પાસે વીજ પોલ નમી જવાના બનાવ બન્યા છે. કેમેરામેન ભાવિક બારૈયા સાથે કલ્પેશ જાદવ, CN24 ન્યૂઝ, કોટડા સાંગાણી. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભરૂચ અને સુરતના કતારગામ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાંથી સીઆઈડીની ટીમને કતારગામ વિસ્તારમાંથી નકલી પેપ્સીની ફેક્ટરીની સાથે બનાવટ માટે રાખવામાં આવેલા મશીન અને નકલી પેપ્સી બનાવવા માટેની સામગ્રી કબજે કરી હતી. કતારગામ વિસ્તારમાં વિજયનગર ખાતે અસલી પેપ્સીના નામે નકલી બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી, જેથી બાતમીના આધારે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ટીમ ભરૂચ અને સુરતના કતારગામ વિસ્તારમાં રેડ કરી હતી, જેમાંથી સીઆઈડી ક્રાઇમ કતારગામ વિસ્તારમાંથી નકલી પેપ્સી બનાવવાના મશીનો સાથે ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રી પણ કબજે કરી હતી. હાલ સીઆઈડી ક્રાઇમે નકલી ફેક્ટરીમાંથી સામાન કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ચૂંટણી પંચે કાયદા મંત્રાલયને પત્ર લખી સરકાર પાસે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર માંગ્યો છે, જેઓ પોલ પેનલની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવીને તેની છાપ ખરાબ કરવાની કોશિશ કરે છે. ઈવીએમ વિવાદ પર પોતાની છબી ખરાબ થતા અને જૂઠા આરોપો મુકતા ચૂંટણી પંચ નારાજ દેખાઈ રહ્યું છે. ચૂંટણી પંચે કેન્દ્રીય કાયદા મંત્રાલયને પત્ર લખીને કન્ટેમ્પની કાર્યવાહીના અધિકારની માંગણી કરી છે, જેથી કરીને આરોપોની વિરુદ્ધ એક્શન લઈ શકાય. મીડિયા રિપોર્ટના મતે ચૂંટણી પંચ કોર્ટના કન્ટેમ્પ્ટ અધિનિયમને 1971માં સંશોધનની માંગણી કરી છે. આ રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહ્યું છે કે ચૂંટણી પંચે આ અધિનિયમમાં એવી જોગવાઈ જોડવા માંગે છે જેથી કરીને કન્ટેમ્પ્ટ કરનારની વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય. રિપોર્ટના મતે ચૂંટણી પંચે લગભગ 1 મહિના પહેલા જ આ પત્ર લખ્યો છે. હાલ કેન્દ્રીય કાયદા મંત્રાલય ચૂંટણી પંચના પત્ર લખવા પર વિચાર કરી રહ્યું છે. પંચે પોતાના પત્રમાં પાકિસ્તાનના ચૂંટણી પંચ સહિત બીજા દેશોનું પણ ઉદાહરણ આપ્યું છે. ઇલેક્શન કમિશન ઓફ પાકિસ્તાનની પાસે અધિકાર છે કે તેની છબી ખરાબ કરનારની સામે કન્ટેમ્પ્ટનો કેસ ચલાવી શકે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. કેન્દ્રીય પ્રધાનોની કામગીરીના મૂલ્યાંકન માટે પીએમ મોદી કાર્યાલય દ્વારા મંત્રાલયોની ફાઇલોને લઈને એક રિપોર્ટ માંગવામાં આવ્યો છે. મંત્રાલયોની ફાઇલો પાછળ કેટલો સમય લેવામાં આવ્યો છે તેની પણ માહિતી માંગવામાં આવી હતી. પીએમઓની આ પહેલને કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ કેન્દ્રીય કેબિનેટમાં ફેરફાર થઈ શકે છે. પીએમઓ દ્વારા મંત્રાલયો પાસેથી 1 જૂનથી 2014થી લઈને 31 મે 2017 વચ્ચે મળેલી ફાઇલો પર એક વિસ્તૃત અહેવાલ સુપ્રત કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ સત્તા સંભાળી હતી. પીએમઓએ મંત્રાલયોને એક વિસ્તૃત અહેવાલ આપવા જણાવ્યું હતું. આ સમય મર્યાદામાં કેટલી ફાઇલો પર નિર્ણય લેવામાં આવ્યો છે અને કેટલી ફાઇલો પડતર છે તે અંગે એક રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે તાજેતરમાં જ કેબિનેટની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંદર્ભમાં જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા અને ત્યારબાદ મંત્રાલયોને એક ફોર્મ મોકલવામાં આવ્યું છે. આ ફોર્મ 5 કૉલમમાં વિભાજિત છે, જેમાં ઓપનિંગ બેલેન્સ, સમયવિધિ દરમિયાન મળેલી ફાઇલ, કુલ ફાઇલ, નિકાલ, સમયવિધિની સમાપ્તિ બાદ પડતર ફાઇલો અને પડતર ફાઇલોનો બ્રેકઅપ એવા 5 કૉલમ આપવામાં આવ્યા છે. પડતર ફાઇલના બ્રેકઅપને 15 દિવસથી 1 મહિનો અને 1 મહિનાથી 3 મહિનામાં વિભાજિત કરવામાં આવ્યો છે. મોદી આ મંત્રાલયના અહેવાલના આધારે પોતાના કેબિનેટ પ્રધાનોની કામગીરીનું મૂલ્યાંકન કરશે અને તેના આધારે જ્યાં જરૂરી હશે ત્યાં મંત્રાલયોના પ્રધાનો બદલવામાં પણ આવશે અને આમ કેબિનેટમાં ફેરફાર કરવાની કવાયત શરૂ કરી દીધી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કર્ણાટકની મુલાકાતે છે. કર્ણાટકમાં રાહુલ ગાંધી કોંગ્રેસના અધિકારીઓ સાથે બેઠક કરશે અને આ બેઠકમાં આવનારી ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવશે.
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કર્ણાટકની મુલાકાતે છે. તે દરમિયાન રાહુલ ગાંધીની બેંગલુરુ રાષ્ટ્રીય નેશનલ હેરાલ્ડના સ્મારકનું પ્રકાશન શરૂ કરશે, તેમજ કોંગ્રેસના અધિકારીઓ સાથે બેઠક કરશે. બેંગલુરુમાં આંબેડકર ભવનમાં થવાવાળા કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ પણ હાજર રહેશે. રાહુલ ગાંધી સાથે મિટિંગમાં કર્ણાટકના કોંગ્રેસ યુનિટના ચીફ જી પરમેશ્વર સમેત મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ હાજર રહ્યા હતા. બેઠકમાં આશરે 1500 જેટલા કાર્યકર્તાઓ પણ હાજર રહેશે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી 2018માં થવાની છે, જેને લઈને આગામી રણનીતિ ઘડવામાં આવી હતી. રિપોર્ટ CN24 ન્યૂઝ. નીટના પરિણામો પર સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે પરિણામ જાહેર કરવાનો આદેશ કર્યો છે. 3 અઠવાડિયા પહેલા મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે 8 જૂને જાહેર થનાર નીટ પરિણામ પર રોક લગાવી દીધી હતી. ત્યારબાદ CBSE સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આ રોકની અસર 12 લાખ ઉમેદવારો પર પડી હતી. લગભગ 10.5 લાખ સ્ટુડન્ટ્સે હિન્દી અને અંગ્રેજી ભાષામાં આ પરીક્ષા આપી છે. બીજી તરફ લગભગ 1.5 લાખ સ્ટુડન્ટે સ્થાનિક ભાષા દ્વારા તેમાં સામેલ થયા હતા. આરોપ હતો કે નીટમાં તમામ ભાષામાં એક સરખા પ્રશ્નપત્ર આપવામાં નહોતા આવ્યા. આ મામલામાં મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે એક પિટિશન કરવામાં આવી હતી. 24 મેના રોજ કોર્ટે પરિણામ જાહેર કરવા પર મનાઈ ફરમાવી હતી. મહત્વપૂર્ણ છે કે આવી જ પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં પણ કરવામાં આવી હતી, જોકે સુપ્રીમ કોર્ટે નીટ પરિણામ જાહેર કરવાનો આદેશ આપ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. સમાચારોના અંતે વાત કરીશું દેશની પવિત્ર નદી ગંગા વિશે. તો ગંગાને દેશની પહેલી જીવિત નદીનો દરજ્જો મળ્યા પછી કેન્દ્ર સરકાર તેને નુકસાન પહોંચાડનારાઓ વિરુદ્ધ સજા અને દંડ લાગુ કરવાની તૈયારીમાં છે. ગંગાને પ્રદૂષિત કરવા કે નુકસાન પહોંચાડવા માટે મહત્તમ 7 વર્ષની કેદની સજા થઈ શકે છે. કેન્દ્રની એક પેનલ નેશનલ રિવર ગંગા બિલ 2017 ડ્રાફ્ટ કર્યું છે. આ ડ્રાફ્ટ કાયદો બને તે પછી ગંગાને પ્રદૂષિત કરવા કે નુકસાન પહોંચાડવા માટે મહત્તમ 7 વર્ષની કેદની સજા થઈ શકે છે. નદીના કિનારા પર કબજો કરવા માટે પણ ભારે દંડ લાગુ કરવામાં આવશે. આ રકમ 100 કરોડ રૂપિયા સુધીની હોઈ શકે છે. ગંગા અથવા સહાયક નદીઓમાંથી પથ્થર, રેતી અને માટીના ગેરકાયદેસર ખાણકામ માટે 5 વર્ષની સજા, 50,000 રૂપિયા દંડ અથવા બંને હોઈ શકે છે. દંડની રકમ ચૂકવવા મોડું થવા પર 7 વર્ષની સજા લંબાવવામાં આવી શકે છે. ગેરકાયદેસર રીતે નદીઓનું પાણી અટકાવવા પર 2 વર્ષની સજા અને દંડ, જેને 100 કરોડ રૂપિયા સુધી વધારી શકાય છે. નદીઓના કિનારા પર ગેરકાયદેસર કબજો જમાવવા પર 1 વર્ષની સજા અને 50 કરોડ સુધીનો દંડ લાગુ થઈ શકે છે. ગંગા અથવા તેની સહાયક નદીઓને પ્રદૂષિત કરવા માટે મહત્તમ 1 વર્ષની સજા, 50,000 નો દંડ અને અથવા બંને હોઈ શકે છે. પંપ દ્વારા નદીઓનું પાણી કાઢવા પર મહત્તમ 2 વર્ષની સજા, 2,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને હોઈ શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. સાથે સમાચાર અહીં સંપન્ન કરીશું. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ, કારણ કે સમાચારોનો પ્રવાહ અહીં સતત ચાલુ હોય છે. નમસ્કાર.